नर्मदा नदी में सरदार सरोवर डेम में पानी छोड़ाता कांठा विस्तारों में थे ताराजी बाबते बीटीपी अध्यक्ष महेश वसावाए सरकार पर आक्षेप साथ तात्कालिक पूरग्रस्तों ने वर्तर की मांग साथनपत्र भरूच कलेक्टर कचेरी खाते आप रजूआत करती। महेश वसावाए आक्षेप करता जुव्यू कि गत तारीख 17 सप्टेम्बर 2023 रोज देश वाप्रधान नरेन्द्र मोदी जन्मदिवस होवा भागरूपे गुजरात मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा वड़ाप्रधान ने खुश करने सरदार सरोवर डेमना 23 दरवाजा खोली 18 लाख क्यूसेक पानी छोड़वामां आवता नवा नीरना वधामणा कराया हता। परंतु आ वधामणा सौथी मोटू नुकसान नर्मदा नदीना किनारा पर वसेला गामोमां थयुं छे। पूरना पाणी किनारानी आसपासना गामोमां फरी वळ्या अने गामोना गामो डूबी गया हता, जेना कारणे लोकोने मोटा पाये आर्थिक नुकसान थयुं छे। खेडूतो अने पशुपालकोने आर्थिक नुकसान थवाना कारणे तेओ पायमाल थई गया छे। महेश वसावाए वधुमां जणाव्युं हतुं के अमे लोकोने आह्वान करीए छीए के 17 सप्टेम्बरना दिवसने लोको काळा दिवस तरीके ओळखे अने सरकार पासे मांग करीए छीए के आवा कृत्य करनार सरदार सरोवर निगमना जवाबदार अधिकारीओ विरुद्ध कड़क कार्यवाही करवामां आवे अने असरग्रस्तोने तात्कालिक धोरणे नुकसानीनું वळતર ચૂકવવા માંગ ઉઠી છે। 17 તારીખે જે નર્મદાની અંદર જે પૂર આવ્યું છે, પૂર આવ્યું નથી, પૂર લાવવામાં આવ્યું છે। દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી જેમનો જન્મદિવસ હોવાથી ઘણા વર્ષોથી અહીં ગાડી ઉજવે છે। સુરતની અંદર પણ આ લોકોએ જ્યારે નરોત્તમ પટેલ પુરવઠા મંત્રી હતા ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી અને સુરતને ડૂબાડી દીધું હતું। એ જ રીતે આ 23 વર્ષની અંદર જે 17માં જે લોકોએ આ પાણી છોડવામાં આવ્યું, નરેન્દ્ર મોદીને સારું લગાવવા માટે અને ચાપડુસી કરવા માટે આ પાણી ગોંધી રહ્યું। આપણે એમને ખબર હતી કે 4-5 દિવસથી મધ્યપ્રદેશમાં વરસાદ વધારે પડે છે, છતાં બી કોઈ એની બેદારકારી લીધી નહીં। અધિકારીઓ અને મુખ્યમંત્રી અને આ બધા ભેગા થઈને આ પાણી એમના વધામણા મુખ્ય અરે નરેન્દ્ર મોદીના વધામણા કરવા માટે બધા ભેગા થયા હતા અને પાણી નહીં છોડ્યું અને આખરે પાણીના સ્તર વધી ગયા અને એને 1800 ક્યુસેક પાણી, 1.5 લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું, જેને કારણે આખા અંકલેશ્વર, ભરૂચ, નર્મદા જિલ્લા આખા વિસ્તારને વડોદરા જિલ્લાની અંદર આટલી હોનારત થઈ છે। માનવવધ થયા છે, એમાં જાનવરો તણાઈ ગયા છે અને ઘરો તો પૂરા બરબાદ થઈ ગયા છે। આખી જિંદગીનું કમાયેલું લોકો પાસે આજે કશું રહ્યું નથી। ખેડૂતોનો પાક ઊભો ને ઊભો તણાઈ ગયો છે, ઘણી જમીનો ખોદાઈ ગઈ છે, એનું સરકારની જવાબદારી છે। આ સરકાર કંઈ કુદરતી હોનારત નથી, આ સરકારે જાણી જોઈને પાણી છોડ્યું છે।